حلو. सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदना प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयोर्मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण सदगुरु निष्कुळानंद स्वामी 64 पदी ग्रंथनी अंदर पद 25 में छेल्ले एम कथा लखे छे के बहु मोटी बात आ जीवना हाथ में आवी छे स्वामी के दिवस अने रात एनु जतन करीने सूता बैठा वात ने संभारता रहेजो जे आ साचो सत्संग मळ्यो छे ने अंगे अचळ करीने राखजो बीजानो रंग क्यारेय चढ़वा देता नहीं बहु मोटो लाभ भगवान ने भेटी ने लईने बैठा छो नहीं तो बहु मोटो दुखनो दाब उठत स्वामी के अने आज पाम्या छो आनंद स्वामी के आज तो तमे आनंद ने पाम्या छो दारुण दुख ने वाम्या छो एटले अतिशय मोटा दुख ने तमे दूर कर्यु छे माटे आवा सुख ने मुकता नहीं। आगळ स्वामी पद 26 मा लखे छे घना मोगा जे घनश्याम नावे नजरे न मळे कोई ने रे अक्षरवासी आठु जाम जेने रया छे अखंड जोईने रे घना मोगा जे घनश्याम नावे नजरे न मळे कोई ने रे અક્ષરવાસી આઠું જામ જેને રહ્યા છે અખંડ જોઈને રે અતિ થઈને દિન આ દિન નિત્ય નમાવે છે શિષને રે લગની લગાડી લેલીન જોઈ રહ્યા છે જગદીશને રે એવા મુક્તને મળવા કાજ મોટા ઈચ્છે છે મન મારે શિવ બ્રહ્માને સુરરાજ તે તો તલસે છે તન મારે એવા દેવતાને દર્શન થાતા નથી થોડી વાત મારે નિષ્કુળાનંદ વિચારો મન આવો રહસ્ય બેસી એકાંત મારે નિષ્કુળાનંદ વિચારો મન આવો રહસ્ય બેસી એકાંત મારે સ્વામી આવ્યા ચોથા રાગની અંદર બધો જ ભગવાનનો મહિમા લખે છે સ્વામી પોતાની પ્રાપ્તિનો વિચાર કરવાનું આમાં લખે છે સ્વામી કહે છે ઘના મોઘા જે ઘનશ્યામ નાવે નજરે ન મળે કોઈને રે સ્વામી કે આ એટલા મોટા મહારાજ છે કે કોઈને નજરે પણ મળતા નથી મધ્યના 13માં મહારાજ કહે છે કે અત્યારે તમને જે આ પ્રાપ્તિ થઈ છે મહારાજ કે તમે એટલું જરૂર જાણજો તેજને વિશે જે મૂર્તિ છે એ જ આ પ્રત્યક્ષ મહારાજ છે એવું ન જાણો તેવું ચોક્કસ જાણજો
કે જે તેજને વિશે મૂર્તિ છે એને મહારાજ જોવે છે, તોય તમને મારે વિશે હેત રહેશે અને તમારા જીવનું સારું થશે. મધ્યના નવમામાં મહારાજ એમ કહે છે, અત્યારે જે આ વાત છે એને કોઈ સાંભળે, બ્રહ્માદિક સાંભળે તો એ લોકો એમ કે ન ભૂતો ન ભવિષ્ય તેવી આ વાત છે, ભૂતકાળમાં ક્યારેય સાંભળી નથી અને ભવિષ્યમાં ક્યારેય સાંભળશું નહીં. કારણ કે શ્રીજી મહારાજ આ બ્રહ્માંડમાં એક જ વખત પધાર્યા છે. ભક્તિ માતાને જ્યારે શ્રીજી મહારાજે એકવાર સમાધિ કરાવી છે અને સમાધિની અંદર ભક્તિ માતા અલગ 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 ધામોમાં જાય છે, અને ત્યારે ભક્તિ માતા દરેક ધામો જોતા જોતા પ્રકૃતિ પુરુષ પ્રધાન પુરુષના ધામમાં ગયા અને પ્રધાન પુરુષ શ્રીહરિની સ્તુતિ કરીને ભક્તિ માતાને કહે છે કે અમે તો તમારા પુત્રના દાસને દાસી છીએ, તમારા પુત્ર સર્વોપરી છે, સર્વના નિયંતા છે. પ્રકૃતિ પુરુષ સ્તુતિ કરીને ભક્તિ માતાને કહે છે, તમારા પુત્ર શ્રીહરિ એ અમારા નિયંતા છે અને શ્રીકૃષ્ણ આદિ અવતાર થાય છે એ બધાનું કારણ આ તમારા પુત્ર છે. અને પછી ત્યાં આગળ પ્રધાન પુરુષે ભક્તિ માતાને કીધું છે, અર્ધી આવરદા ગઈ મોજતની દીઠા પ્રભુ આજ તે અહીં. મારી જ્યારે અડધી આવરદા ગઈ છે ત્યારે મને આ ભગવાનના દર્શન થયા છે. અડધી આવરદા એટલે વિરાટ પુરુષના 50 વર્ષ, 49 વર્ષને દોઢ પહોર જ્યારે સ્તુતિ કરી ત્યારે શ્રીજી મહારાજ આ બ્રહ્માંડમાં પધાર્યા. દરેક બ્રહ્માંડના મુખ્ય સંચાલકો બ્રહ્મા વિષ્ણુ અને શિવ છે, જેમની વિરાટમાંથી ઉત્પત્તિ છે. એવા વિરાટ નારાયણની અડધી આયુષ્ય ગઈ, 49 વર્ષને દોઢ પહોર, ત્યારે ભગવાન શ્રી હરિ અક્ષરધામમાંથી આ પૃથ્વી પર પધાર્યા. આ ફૂટલા બ્રહ્માંડમાં ભગવાન આવ્યા અને દરેક બ્રહ્માંડમાં ભગવાન એક જ વખત જાય છે. એવા મોઘા જે ઘનશ્યામ નિષ્કુળાન સ્વામી કે આપણને સહજમાં અહીં પીયુડા મહારાજના સ્વરૂપમાં મળ્યા છે, વરતાલવાસી હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપમાં મળ્યા છે, પૂજ્યપાદ ગુરુજીના પ્રસાદીના ઠાકોરજીના રૂપમાં મળ્યા છે, લોયાધામ ભારતની અંદર ઘનશ્યામ મહારાજ સ્વરૂપે મળ્યા છે, એ જ ભગવાન મળ્યા છે. ઘરના સિંહાસનોની અંદર તમને એ જ મહારાજ મળ્યા છે, જે અનંત અનંત દેવતાઓને પણ દુર્લભ છે, જે અનંત કોટી મુક્તો જેને અખંડ સેવીને રહે છે એવા મોઘાએ ઘનશ્યામ છે. સ્વામી કે નાવે નજરે ન મળે કોઈને રે. કલ્પના તો કરો કે ભગવાને અવતાર આ પૃથ્વી પર ધારણ કર્યો, અવતારી સ્વરૂપ આ પૃથ્વી પર આવ્યું અને એના 150-200 વર્ષની અંદર ભગવાને આપણને જન્મ આપી દીધો આ પૃથ્વી પર, અને મહારાજના હજુ પ્રસાદીના મંદિરો, પ્રસાદીના દેવો, પ્રસાદીના ચરણારવિંદ, પ્રસાદીની ભૂમિ, પ્રસાદીના ધામ, આ બધુંય આપણને દર્શન થાય છે, દર્શન થાય છે. પરંપરાગત હજુ 5મી, 6ઠી, 4થી પેઢીએ તો મહારાજને મળેલા સંતો ભક્તોના આજે દર્શન થાય છે. તો મહારાજને આપણે છેટું નથી, બહુ છેટું નથી. મનુષ્ય આકારે મહારાજ હજુ હમણાં જ વિચારો કે આજથી 2000 વર્ષ પછી આપણો જન્મ આવ્યો હોય અને આપણે સ્વામિનારાયણ સંપ્રદાય માની લો આપણને મળ્યો હોય તો 2000 વર્ષમાં કેટલો ફેરફાર ને કેટલું બધું થઈ જાય. પણ આપણે તો મહારાજના મળેલા અને મહારાજને હજુ મહારાજ જે પ્રસાદીના ઝાડ નીચે બેઠા એ ઝાડ પ્રસાદીના છે, મહારાજ જે ઓરડાઓમાં બેઠા એ ઓરડાઓ પ્રસાદીના છે, એ ભૂમિ એવી ને એવી છે, મહારાજના સ્પર્શવાળી થાંભલીઓ એવી ને એવી છે. કેટલા મોટા ભાગ્ય! અને એ મહારાજ કેવા મોટા, તો કે ઘણા મોઘા જે ઘનશ્યામ નાવે નજરે ન મળે કોઈને રે, અક્ષરવાસી આઠું જામ જેને રહ્યા છે અખંડ જોઈને રે. અક્ષરધામના મુક્તો સતતે ભગવાનની સામું જોઈને આઠું જામ બેઠા છે. એને કોઈ દિવસે ભગવાનની સામું જોતા થાક નથી લાગ્યો, એ કોઈ દી થાકતા જ નથી, ભગવાનની સામું અખંડ જોઈને બેઠા રહ્યા છે. એને નવું નવું સુખ એમાંથી આવે છે, કારણ કે
એ ભગવાનનો યથાર્થ મહિમા સમજીને ભગવાનની સામે બેઠા છે. આપણે ભગવાનનો એટલો મહિમા નથી સમજી શક્યા એટલે એની સામે નજર નથી રહી શકતી. જેનો મહિમા સમજાય એની સામે નજર રહે. કોઈ વાંજિયો રાજા હોય, મહારાજે વચનાવતમાં દ્રષ્ટાંત દીધું, કોઈ રાજા વાંજિયો હોય ને એને 60 વર્ષે દીકરો આવે તો રાજા ને રાણીની નજર કોની પર રહે? છોકરા ઉપર જ રહે. કોઈને દીકરો થતો ના હોય, દીકરી થતી ના હોય, 10 વર્ષ 12 વર્ષ 15 વર્ષ જતા રહ્યા હોય અને એક દીકરો કે દીકરી મળે તો એ મા બાપની નજર સતત એ દીકરાને દીકરી પર પડે અને એને જોઈને એને ખુશી મળે છે, આનંદ મળે છે, આનંદ મળે છે. એને ખબર છે કે આ તો નાશવંત દુનિયા છે, આ મળેલા દીકરા દીકરી પણ રહેવાના નથી. પરંતુ એને જોઈને શું થાય છે? મા બાપને આનંદ થાય છે. કોઈને લગ્ન થતા ના હોય ને 20 વર્ષથી રખડતો હોય આમથી આમ, અને પછી લગ્ન થાય તો શું થાય? આનંદ થાય. અને ઘરવાળાનું મોઢું જેટલી વાર જોવે ને એમ થાય કે 20 વર્ષમાં 2000 મને નપાસ કર્યો પણ સારું તે મને પાસ કરી દીધો. અને એ જો નપાસ થયેલી હોય 20 જગ્યાએ, એને 20 વર્ષે જો મેળ ખાતો હોય તો એ કે સારું ભાઈ તમે મને પાસ કરી દીધો. એક આ દુનિયાનું થોડાક વર્ષોનું દુર્લભપણું કોઈને હોય, સ્ત્રી પુરુષનું, દીકરા દીકરીનું, અને પછી એ મળે તો એનું મોઢું જોવાની ઈચ્છા થયા કરે અને એમાંથી એને નવું નવું સુખ આવે. બોલો, નાનો છોકરો જન્મ્યો હોય ને તો એને જોવાથી નવું નવું સુખ આવે છે. અરે નથી, 20 વર્ષે નહીં, 1 વર્ષે જન્મ્યો હોય ને તોય નાના છોકરા સામું જોઈને એને રમાડવાની ને એને ઉચકવાની ને એને ખભે બેહાડવાની ને એની અરે કાલું કાલું બોલવાનું તો સુખ ના આવે તો કોઈ રમાડી શકે ને? જેમ પેલા છોકરાને સુખ આવે છે ને એમ રમાડવાવાળાને પણ શું આવે છે? સુખ જ આવે છે. ઓલો કાલું કાલું બોલે, સમજ્યા ને, દાદા રમાડતા હોય તો દા 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 કરે ને ત્યાં દાદાને અંદર આમ આમ અંદર લેરકો આવે અંદર, સમજ્યા ને, એટલે રમાડવાની મજા આવે. નહીં તો જો એ છોકરામાં સુખ જ ના આવે તો દાદા રમાડે કેમ ના? બોલો, દાદાનું નામ ના બોલતો હોય, હોય બોલતો હોય પણ દાદાને સંભળાય શું? દાદા બોલે છે, શીખી ગયો છે, હવે દાદા તો આવડી ગયું છે. દાદા નથી આવડ્યું, દાદા તમને બીજું આવડી ગયું છે. એને દાદા કેદી આવડે ખબર નહીં, એને દાદી બા બા કહે, એ હું કરતો હોય, આ આ કરતો હોય પણ બા ને હું સંભળાય? બા બા કરે છે એને એવું જ સંભળાય. કારણ કે એ પેલો જે બોલે પણ આના મોહમાંથી એને એવું જ સંભળાવાનું છે. એનો અર્થ એવો નથી છોકરા મોટા ના કરવા, રમાડવા પડે, મોટા કરવા પડે, બધું કરવું પડે. હું તો દ્રષ્ટાંત એ આપવા માગું છું કે એક વડીલને, એક મા બાપને પોતાના છોકરાની સામું નાનો હોય ને જન્મ્યો હોય તો જોયા કરવાનું સતત ઈચ્છા થાય. જેટલી વાર જોવે, જોબે ગયા હોય તો આવીને તરત મોઢું જોશે, 2 કલાક રમાડશે, બધું કરશે. ગૃહસ્થ આશ્રમ છે, કરવું જોઈએ. પણ એમાંથી જો એવું સુખ આવતું હોય તો ભગવાનની મૂર્તિમાંથી કેવું સુખ આવે? પણ ભગવાનની મૂર્તિ સામે એટલી વાર બેસી શકાતું નથી. ભગવાનની મૂર્તિ સામું જોઈને એવી રીતે ભગવાનની સાથે રમી શકાતું નથી, ભગવાનને રમાડી શકાતા નથી. કારણ કે ભગવાનમાં એટલું હેત ઓછું છે. હેત ઓછું હોવાનું કારણ છે એનો મહિમા એટલો ઓછો છે. 20 વર્ષે જન્મેલા બાળકને 20 વર્ષથી સંતાન ન હોય અને જન્મેલા સંતાનને જેટલી વાર વળી વળીને જોવાની ઈચ્છા થાય, જેટલી વાર વળી વળીને સાચવવાની ઈચ્છા થાય, એટલી વાર વળી વળીને ભગવાન, એ તો 20 વર્ષ દુર્લભ નથી, ભગવાન એ કંઈ 100 વર્ષ દુર્લભ નથી, ભગવાન તો અબજો જન્મ લઈએ તોય દુર્લભ છે. 100 100 માથા જાતા રે સોંગો છોગાવાળો, 100 માથા જાતા રહે ને ભગવાન મળતા હોય તો સ્વામી કહે છે કે સસ્તામાં મળે એમ માનજો. એક પણ માથા વિના ભગવાન મળી ગયા હોય, આપણે આમ 100 માથા મૂકી દેવા પડે અને એક બાજુ ઉપર ભગવાનની પ્રાપ્તિ થતી હોય તો સમજવાનું કે બહુ મોટું કામ થયું છે. અક્ષરધામના મુક્તોએ પ્રકૃતિ પુરુષ સુધીનું બધું ખોટું કર્યું છે. અક્ષરધામના મુક્તોએ અક્ષરના ઐશ્વર્ય અને અક્ષરની સામર્થ્ય પણ ખોટી કરી છે. એવા છે એ મુક્તો પછી કેવા રહે છે?
અક્ષરવાસી આઠું જામ જેને રહ્યા છે અખંડ જોઈને રે, અતિ થઈને દિન આ દિન નિત્ય નમાવે છે શિષને રે, લગની લગાડી લે લીન જોઈ રહ્યા છે જગદીશને રે. ભગવાનની મૂર્તિમાં તલ્લીન થઈ ગયા છે, તલ્લીન. ગઈકાલે અહીં સેવા હતી મંદિરમાં સવારે, તો ઘણાક યુવાનો બપોરે એક વાગે આવ્યા સેવા કરવા, તો આવ્યા સાંજ સુધી સેવા માર્યા. પૂછવામાં આવ્યું કેમ મોડા પડ્યા, ઊંઘ આવી ગઈ હતી ના, ક્રિકેટ હતી. શું હતું? ક્રિકેટ, ક્રિકેટ હતી ને, એટલે મેં કીધું ક્રિકેટવાળા એવોર્ડ આપવા આવવાના હતા. એ ક્રિકેટવાળા ત્યાં જોવે છે તમને કે આ મને જોવે છે, એટલે બહુ મોટું અમને જે કંઈ અમે વર્લ્ડ કપ જીતીએ કંઈક જીતીએ તો થોડો ભાગ અમને મોકલવાનો છે, ચેક પોસ્ટ કરવાનો છે, એવું કંઈ છે? એ તો રેકોર્ડિંગ પડ્યું હોય અત્યારના જોવો ને પછી જોઈ લો, શું ફેર પડે? અત્યારના જોવે અને પછી જોઈ લો તો રેકોર્ડિંગ તો બધું પડ્યું જ હોય પણ ફેર શું પડે? પણ જેટલો એમાં રસ જાગ્યો છે એટલો ભગવાનમાં હજુ રસ જાગ્યો નથી. હાવ નથી જાગ્યો એવું તો ના કહેવાય, કારણ કે આવી તો શક્યા, પરંતુ એ જો હાલતું હોય તો ભગવાનને પણ બાજુ પર મૂકી શકાય છે, ભગવાનની સેવાને પણ બાજુ પર મૂકી શકાય છે. હમણાં યુકે ગયા હતા અમે સંતો, તે ત્યાં સભા ચાલે ને સભાના અંદર એક દિવસની આખો દિવસની શિબિર રાખી, એટલે બધાને આવવું તો પડે, પણ આવું કંઈ ક્રિકેટ હાલતી હશે એટલે આ લોકો શું કરે કે ફોન ચાલુ રાખે, સભામાં બેઠા હોય આપણી સામે કરે માળા, પણ પેલો ફોન હોય ને એ ફોનમાં આમ આમ ઘુમાડ્યા કરે તો આપણને લાગે કે મુદ્દાઓ હારા હારા લખતા હશે આ ફોનમાં, કંઈક કથા વાર્તાનો મુદ્દો હોય એ લખતા હશે, પણ કથા વાર્તાના મુદ્દા ના લખાતા હોય, પેલા ક્રિકેટના સ્કોર હોય ને એ પાછા પોતે હરખા તો બેહે નહીં પણ બીજો હરખો બેઠો હોય ને એને મેસેજ કરે કે અત્યારે આવી પોઝિશન છે. અને આપણે કથા કરતા હોઈએ ભગવાનની મૂર્તિની અંદર હેત કરવાની, લો આજનો યુગ આવો છે. હવે તલ્લીન થઈ જાય, લે લીન થઈ ગયા હોય જેની અંદર કેટલું જીવને કેટલું આવડે છે, ભગવાનની કથા વાર્તાને સાંભળતા સાંભળતા જગતમાં રખડવાનું આવડે છે પણ જગતમાં રખડતા રખડતા ભગવાનને સંભાળવાનું નથી આવડતું, આ જ મોટી ભૂલ છે, આ જ મોટી ભૂલ છે. સભામાં બેઠા બેઠા એને જે કરવું હશે બધું કરી શકશે, ફોનમાં જોઈ શકશે, કરી શકશે, વાત કરવી હશે, ટેક્સ કરવો હશે, બધાને અહીં બેઠા બેઠા કોમ્યુનિકેશન આખી દુનિયાનું કરી લેશે, પણ દુનિયાનું કોમ્યુનિકેશન કરતાં કરતાં ભગવાનનું કોમ્યુનિકેશન નહીં કરી શકે. આ જીવની અવળાઈ કો, જીવની અધમતા કો, જીવની પામરતા કો, જીવની નીચતા કો, જીવનું ઘેલાપણું કો, જીવની મૂર્ખામી કો, કે જીવને ભગવાનનો મહિમા એટલો ઓછો સમજાનો છે એમ કહો, ગમે તે ટાઇટલ આપવું હોય આપી શકાય છે, પણ જેને ભગવાનનો મહિમા હોય, એક દિવસ તો વાત નક્કી છે આપણે થાવું છે અક્ષરધામના મુક્ત જેવું, ભગવાનમાં તલ્લીન થવાનું છે. એની જગ્યાએ જીવ બીજે તલ્લીન થઈ જાય, કંઈક સારું જોવાનું મળ્યું, કંઈક સારું જમવાનું મળ્યું, કંઈક સારી પથારી મળી સૂવાની, તરત તલ્લીન, બધું ભૂલી જાય, બધું ભૂલી જાય, એના હાવ ભાવ, બેસવું બોલવું ઉઠવું ચાલવું બધું બદલાઈ જાય. કારણ એક જ છે કે જીવને જોઈએ એવો ભગવાનનો મહિમા સમજાનો નથી. જે દિવસે ભગવાનનો મહિમા સમજાય તે દિવસે અક્ષરધામના મુક્તો જેમ લગની લગાડીને ભગવાનમાં લાગી રહ્યા છે ને એમ લાગી જવાશે, એમને કેવો મહિમા હશે અક્ષરના મુક્તોનો. અખંડ ભગવાનની હામો જોઈને બેઠા છે અને ભગવાનના ચરણમાં અખંડ મસ્તક નમાવ્યા કરે છે, અખંડ ભગવાનના આગળ બસ પોતાનું દાસત્વપણું, પોતાનું સેવકપણું ભગવાનની આગળ સદાય રજૂ કરી ભગવાનને રાજી કરે છે. ગોપાળાન સ્વામીને કોઈએ પૂછ્યું, ગોપાળાન સ્વામી કે ભગવાનની સૌથી વધારે સુખ સામાં, એટલે બધાએ પ્રશ્ન કર્યો ને પછી ગોપાળાન સ્વામીએ કીધું કે સૌથી વધારે સુખ તો ભગવાનની મૂર્તિ સામું જોઈ રહ્યો એટલે સુખ, ભગવાનની મૂર્તિ સામું જોઈ રહ્યો એટલે સુખ. શ્રીજી મહારાજ પણ લોયાના 13માં, મધ્યના 13માં, અંત્યના 31માં મહારાજ એ જ વાત કરે છે, અનંત કોટી મુક્તો ચારે કોરે મુક્તોની સભા ભરાઈને બેઠી છે
અને એક નજરે પુરુષોત્તમની સામે મુક્તો જોઈ રહ્યા છે. આપણે મુક્તની સભામાં જઈને બેસવું છે તો હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા હસતા રમતા રડતા બધી ક્રિયામાં ભગવાનની સામું જોવાની ટેવ પાડીએ. ભગવાનની સામું જોતાં જોતાં બીજું ઘણું જોવાની ટેવ પડી ગઈ છે. ભગવાનની કથા સામું જોતાં જોતાં બીજું ઘણું કરવાની ટેવ પડી ગઈ છે. થોડી ટેવ હવે સુધારીએ. બીજું કરતાં કરતાં ભગવાનની સામું જોવાય, બીજું કરતાં કરતાં ભગવાનની કથા સામું જોવાય, બીજું કરતાં કરતાં ભગવાનના ચરિત્ર સામું જોવાય. હમણાં જે હરિભગત ગાડીમાં લઈ જતા હતા ને એની સાથે વાતો થતી હતી, વાતોમાં મેં પૂછ્યું કથા વાર્તા રોજ સવાર સાત સંભળાઈ જાય છે ને લાઈવ, એટલે મને કે કથા તો ચાલુ હોય પણ બેકગ્રાઉન્ડમાં બીજું ચાલતું હોય પાછું અમારે બેકગ્રાઉન્ડમાં. હવે અમને ખબર નહીં કે અમે તો બેકગ્રાઉન્ડની અંદર અહીં ભગવાનની મૂર્તિ મૂકતા હોઈએ છીએ, કથાના બેકગ્રાઉન્ડમાં અહીંથી ગોઠવતા હોય સંતો ભક્તો કે પાછળ મૂર્તિ ગોઠવે, ક્યારેક કંઈક બીજું ગોઠવે, ક્યારેક ઝરણામાંથી મહારાજ આવતો એમ ગોઠવે કે જ. પણ હવે એ બેકગ્રાઉન્ડ સિવાય પાછું આ બેકગ્રાઉન્ડ હોય એ તો અમને ખબર જ ના હોય. આગલામાં ફ્રન્ટમાં કથા હાલતી હોય, પાછળ બેકગ્રાઉન્ડમાં ભગવાન ગોઠવ્યા હોય. હવે આ એવું કહે છે કે અમારે બેકગ્રાઉન્ડમાં બીજું હાલતું હોય. મેં કીધું બેકગ્રાઉન્ડ તો અમે જ મૂકીએ, તમારે તો મૂકવાની જરૂર જ નથી, તો તમારે કયું બેકગ્રાઉન્ડ છે બીજું? તો કે અમારે બેકગ્રાઉન્ડમાં બીજી બધી વાતો ચિત્તો આ તે બધું હાલતું હોય ને સ્વામી. એટલે આમ કથામાં ધ્યાન બહુ ના રહે, સાચું કહી દઉં કે. મેં કીધું કંઈ વાંધો નહીં, કથા ચાલુ કરવાની ટેવ તો છે, હેબિટ તો થઈ ગઈ છે ને કે ચાલુ કરી દેવું બટન દબાવીને, પછી બેકગ્રાઉન્ડમાં તમે જે કરો એ, પણ મેઇન ગ્રાઉન્ડમાં તો અમને રાખજો, આ કથાને રાખજો. મને કે સ્વામી એટલે એનું સુધરે એનું શું ઉપાય? મેં કીધું એનો ઉપાય એક જ, બેકગ્રાઉન્ડનું બંધ કરવાનું. બેકગ્રાઉન્ડનું કામ બંધ કરો તો ઓલું થાય ને, ગપ્પા મારવાના એ ટાઈમે નહીં મારવાના, વાતો નહીં કરવાની તો કંઈ વાંધો ના આવે. પણ વાતો આપણે બેકગ્રાઉન્ડમાં કર્યા કરીએ, જગતની વાતો કરીએ ને ભગવાનની કથા સાંભળે, કોઈ દી શક્ય નથી કે આપણા જીવમાં ભગવાનની વાત પેસે. કથા વાર્તાને એકાગ્ર ચિત્ત થઈને સાંભળવી પડે, કથા વાર્તાના શબ્દને એકાંતમાં બેસીને વિચારવા પડે. જેવી કથા પૂરી થઈ અને જેમ પેલું મોદી ભારતમાં ખંખેરે મોદીયા પરથી ઊભો થયેલો પેન્ટ ખંખેરે એમ ખંખેરીને ઊભા થયા, અને શું કથામાં આવ્યું હતું ને શું વાત આવી હતી એ નિષ્કુળન સ્વામી જાણે ને આધારન સ્વામી જાણે ને કહેવાવાળા જાણે, જેને કીધું એ જાણે અને જેને લખ્યું એ જાણે. બાકી આપણી તો ફરજ હતી, ચાલુ કરી દીધું ને બંધ કરી દીધું, તો એને એક હજાર જન્મ સુધી લાઈવ કથામાં જાય ને તો એને કોઈ ફેર ના પડે. બીજ બળ થાય કોઈક શબ્દ પડ્યો હોય એનો. પણ જ્યારે કથા વાર્તા સાંભળીએ ત્યારે એકાગ્ર મન કરીને સાંભળીએ, ત્યારે ચિત્ત લગાવીને સાંભળીએ, આ વાતનો શું મર્મ છે એને જાણવા માટેનો પ્રયત્ન કરીએ. જે સંતો આપણને ચિંતન મનન દ્વારા જે કોઈ વાત રજૂ કરતા હોય એ વાતના મર્મને એ વાતના હાર્દને સમજવા માટેનો પ્રયત્ન કરીએ. એવા પ્રયત્નશીલ આત્માઓ છે એના વિકાસ આમ ઝટ દઈને થઈ જાય છે. થોડાક વર્ષોની અંદર પણ સત્સંગની અંદર ઘણા આગળ જતા રહે છે, અને ઘણાક બેકગ્રાઉન્ડમાં આ જ કરતા રહ્યા છે ને, તે વર્ષો નીકળી ગયા તો એ બેકગ્રાઉન્ડમાં બેક જ રહે છે અને બેક જ રહેશે પછી. માટે ભગવાનના કથા વાર્તાના શબ્દોને બહુ ધ્યાનથી, સંતો જે વાત કરતા હોય એ વાતને બહુ ધ્યાનથી સમજીએ તો આપણા જીવનમાં કંઈ પરિવર્તન આવે, આપણી લાઈફમાં કંઈ પરિવર્તન આવે, આપણા પડખા બદલાય, આપણા વિચારો બદલાય. લગની લગાડી લેલી ન જોઈ રહ્યા છે જગદીશને રે, એવા મુક્તને મળવા કાજ મોટા ઈચ્છે છે મન મારે. એવા મુક્ત કે જે મુક્તો ભગવાનની સામે અખંડ જોઈ રહ્યા છે ને લેલીન રહ્યા છે, એવા મુક્તોને મળવા માટે મોટા મોટા ઈશ્વરો પણ ઈચ્છે છે. કોણ ઈચ્છે છે? શિવ બ્રહ્મા ને સુરરાજ તે તો તલસે છે તન મારે. અક્ષરધામના મુક્ત મને મળી જાય એના માટે તો શિવ અને બ્રહ્મા ઇન્દ્રાદિક દેવતાઓ પણ ઈચ્છે છે કે અક્ષરધામના મુક્તનો અમને ભેટો થઈ જાય. અક્ષર ધામના મુક્તોના પતિ જે છે ભગવાન સ્વામિનારાયણ,
એ મળવા તો દુર્લભ જ છે, એ તો નજરે નથી જ મળતા, પણ અક્ષરધામના જે મુક્તો છે, જે ભગવાનની મૂર્તિમાં લેલીન રહે છે, એ મુક્તો મળવા પણ દુર્લભ છે. બ્રહ્માદિક ઈશ્વરો પણ એવું ઈચ્છે છે કે અમને ગુણાતીતાનંદ સ્વામી મળી જાય, અમને ગોપાળાનંદ સ્વામી મળી જાય, અમને મુક્તાનંદ સ્વામી મળી જાય, અમને આધારાનંદ સ્વામી મળી જાય. આવું એ બ્રહ્માદિક ઈશ્વરો પણ ઈચ્છે છે. એટલા માટે જ શ્રીજી મહારાજે ગરડા મધ્યના 59માં વચનોદમાં એમ કીધું, ભગવાનના જે સાધુ છે એ તો બહુ બ્રહ્માદિક દેવ કરતાં પણ અધિક છે. મધ્યનું 59મું વચનામૃત ધ્યાનથી વાંચજો. એમાં મહારાજે એમ કહ્યું છે કે ભગવાનના જે સાધુ છે એ તો બહુ બ્રહ્માદિક દેવ કરતાં પણ અધિક છે. આવું મહારાજે કીધું છે, બહુ બ્રહ્માદિક દેવ કરતાં પણ અધિક છે. મધ્યના 22માં વચનામૃતમાં મહારાજ એમ કહે છે, બ્રહ્માદિક ઈશ્વરો ભગવાન માટે જેમ ભેટ લઈને જાય છે, એમ અક્ષરધામમાં જ્યારે ભગવાનના દર્શને જાય ત્યારે ભગવાનના એવા એકાંતિક મુક્તો માટે પણ ભેટ સામગ્રી લઈને જાય છે, એના દર્શનને ઈચ્છે છે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી એમની પાસે એક ભગવાનદાસ કરીને સાધુ થવા આવેલા, આમ તો મેળાવ ગામના વરતાલની અંદર સાધુ થવાના, પણ ત્યાં સંબંધીઓનો ઉપદ્રવ બહુ હતો, એટલે ગોપાળાનંદ સ્વામીએ એમને જૂનાગઢ મોકલેલા અને ગુણાતીતાનંદ સ્વામી એમને રાધારમણ દેવનું આંબાવાડિયું હાચવવા માટે આપેલું. એ વાડી હાચવે ન્યાજ રે, સ્વામીએ કીધેલું તારે મંદિર આવવું નહીં, એ મંદિરમાં કોઈ ને કોઈ ગ્રહસ્થો આવતા હોય, એમાંય ચરોતર બાજુથી આવે એટલે પાછો મેસેજ આપે કે તમારો ભગવાન દાસ તો જૂનાગઢ છે, એટલે દેહના સંબંધીઓ પાછા ત્યાં લેવા આવે, સાધુ થવા દેવો હોય નહીં. એની અંદર ભગવાનદાસ સ્વામીના આંબાવાડી હોપેલું, એમાં એક વખત એવું થયું, સવારની અંદર 4 વાગ્યા હશે, સ્વામી પૂજા કરતા હતા અને ત્યારે કોઈ વ્યક્તિ ત્યાં અચાનક આવ્યો. સ્વામીને કે મારે ગુણાતીતાનંદ છે દર્શન કરવા છે તો મને કરાવો તમે. ભગવાનદાસ સ્વામી કે તમારે સ્વામીના દર્શન કરવા હોય તો સ્વામી તો જૂનાગઢ છે ને મંદિરમાં છે, અહીં વાડીએ સ્વામી ના મળે. એટલે ઓલા કે મારાથી સ્વામી પાસે પોતે જવાય એવું નથી. ભગવાન દાસ કે તમે છો કોણ? ત્યારે એ કે હું આ બ્રહ્માંડનો બ્રહ્મા છું, હું બ્રહ્મા છું. ભગવાન દાસ કે મને કેમ પ્રતીતિ આવે? પેલું સાંભળેલું કે બ્રહ્માજીને 4 મુખ હોય, એટલે બ્રહ્માજીએ પોતાના સ્વરૂપમાં દર્શન આપ્યા, પાછા હતા એવા થઈ ગયા, ગરીબ જેમ આવ્યા હતા એમ દરિદ્ર બ્રાહ્મણ જેવા. ભગવાન દાસ કે તમે બ્રહ્મા છો તો તમે ગુણાતીતાનંદ સ્વામીના દર્શન, તમે તો દેવતાઓ કહેવાઓ, ઈશ્વરો કહેવાઓ, જાઓ સ્વામીના દર્શન કરવા. તો કે નહીં, અમે સીધા ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કરવા જઈ શકીએ એવી અમારી કેપેસિટી નથી. અને ભગવાન દાસ સ્વામીને કે જો તમે ધારો ને તમે દર્શન કરાવો તો થાય. અને ત્યારે ભગવાન દાસ સ્વામી એમને લઈને ગયા, જૂનાગઢના ચોકમાં ઊભા રાખ્યા છે, મંદિરના ચોકમાં પોતે સ્વામી પાસે ગયા, સ્વામી ગાદી ધક્કે બેઠા છે, ત્યાં જઈને દંડવટ પ્રણામ કર્યા. સ્વામી કે ભગવાન દાસ કેમ આવ્યા તમે? અત્યારે તો સિઝન નથી, કાંઈ નથી, અમે બોલાવ્યા નથી. ભગવાન દાસ સ્વામી કે સ્વામી એક પ્રયોજન લઈને આવ્યો છું. ગુણાતીતાનંદ સ્વામી કે શું પ્રયોજન? તો કે બ્રહ્મા તમારા દર્શને આવ્યા છે અને બહાર ઊભા છે. સ્વામી કે બોલાવો. બ્રહ્માજીએ સ્વામીને દંડવટ કર્યા અને સ્વામીએ પછી કીધું કે આ બ્રહ્માંડની તમને બ્રહ્માંડો સર્જવાની જે ઈચ્છાઓ થાય છે એમાંથી નિવૃત્ત થઈને પુરુષોત્તમની મૂર્તિમાં જોડાવ એવી હું પ્રાર્થના ભગવાનને કરું છું, આશીર્વાદ આપું છું. અને એમ કહીને વાતચીત કરીને એને છૂટા કર્યા. અને પછી ભગવાન દાસને બોલાવીને સ્વામી કે આવા પાજી પડાવને બહુ અહીં લાવવા નહીં, કે એ લોકોને તો બ્રહ્માંડ સર્જવાની બધી ઈચ્છાઓ હોય, અમારે તો પુરુષોત્તમને આપવા હોય, એક મૂર્તિમાં જોડવા હોય, આ સિવાય અમારે બીજું કંઈ કરવાવું ના હોય અને એમને કરવું ના હોય, એને અમારી પાસે લાવીને શું ફાયદો? આવા મોટા ગુણાતીતાનંદ સ્વામી, આવા મોટા મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી આદિ સંતો, જે મુક્તોના દર્શન બહુ બ્રહ્માદિક દેવતાઓ ઈચ્છે,
એ મુક્તોના પતિ ભગવાન સ્વામિનારાયણ એનો સંબંધ થવો કેટલો દુર્લભ છે. નિષ્કુળાન સ્વામી કહે છે, એવા દેવતાને દર્શન થતા નથી થોડી વાત મારે. એવા દેવતાને દર્શન નથી થતા, નથી થતા. ગોપાળાન સ્વામી કહે છે એમનો નિજ અનુભવ કે એક વખત વિજ્ઞાનદાસજીને અમે એમ કીધું કે જાઓ સમાધિ કરીને મહારાજ પાસે. તે મહારાજ પાસે જ્યારે અક્ષરધામમાં ગયા ત્યારે ત્યાં આગળ નર નારાયણ તો ભગવાનના ત્યાં દરવાજે ઊભા હતા. શ્રી કૃષ્ણ નારાયણ તો ભગવાનના દર્શને આવ્યા હતા. આવું ચમત્કાર ગોપાળન સ્વામી કે અમે અનંત વખત દીઠા છે, અનંત વખત બીજા દ્વારા પણ અમે જણાવ્યા છે. માટે મહારાજ જે મળ્યા છે, મહારાજ આવડા મોટા મળ્યા છે, ભગવાન બહુ મોટા મળ્યા છે, એનો વિચાર જેના હૃદયની અંદર સતત થયા કરે. સ્વામી આ પદો દરમિયાન આપણને એ જ સમજાવવા માગે છે કે ભગવાન આવડા મોટા આપણને મળ્યા છે એની પ્રતીતિ આપણે જીવની અંદર લાવવાની છે, પ્રતીતિ લાવવાની છે. ભક્ત ચિંતામણી અંદર મહારાજ સ્વયં અગ્નેશીમા પ્રકરણમાં કહે છે, પછી બોલિયા પ્રાણ જીવન તમે સાંભળજો સહુજન, તમને જે મળી છે મૂર્તિ તેને નિગમ કહે નેતિ નેતિ, અતિ અપાર અક્ષરાતીત થઈ તમારે તે સાથે પ્રીત, ભક્ત જક્ત માહી છે જો ઘના ઉપાસક અવતાર તના, જે જે મૂર્તિ જનને ભાવે તે મૂર્તિ નિજ ધામ પહોંચાવે, પણ સર્વે પાર જે પ્રાપતિ તે છે તમારે કહે પ્રાણપતિ. જે જે મૂર્તિ છે એ જનને જે મૂર્તિ ભાવે એ મૂર્તિ એને નિજ ધામ પહોંચાવે. જેને ભગવાન શ્રીકૃષ્ણમાં હેત છે એને મૂર્તિ ગોલોકાધિપતિ હોય ગોલોકમાં પહોંચાડે, જેને બદ્રીપતિમાં હેત છે બદ્રિકા આશ્રમની અંદર પહોંચે છે, જેને શ્વેતદીપપતિમાં હેત છે શ્વેતદીપ ધામને પામે છે, જેને રામચંદ્રજી આદિકમાં હેત છે વૈકુંઠને પામે છે, જેને પુરુષોત્તમ નારાયણ એવા ભગવાન સ્વામિનારાયણમાં હેત છે એ મૂર્તિ જેને વાલી લાગે છે એને એ અક્ષરધામમાં પહોંચાડે છે. અહીંયા આગળ નિષ્કુળાન સ્વામીએ ભક્તચિંતામણીમાં લખ્યું, શ્રીજી મહારાજ એમ બોલ્યા, જે જે મૂર્તિ જનને ભાવે તે મૂર્તિ નિજ ધામ પહોંચાવે, પણ સર્વે પાર જે પ્રાપતિ તે છે તમારે કહે પ્રાણપતિ. જે બધાથી પાર જે પ્રાપ્તિ છે એ તમને થઈ છે આવું શ્રીજી મહારાજ પોતે કહે છે, પોતે કહે છે. એવા મોટા મહારાજ, એ મહારાજની જે જે જગ્યાએ આવી સર્વોપરી વાતો હોય એ વાતોને સતત આપણે વિચારીએ. જ્યારે જ્યારે પણ આપણી પાસે સમય હોય ત્યારે મહારાજનો મહિમા, કે આ મોટા મહારાજ મને ક્યાંથી, આવા મોટા પ્રભુ મને ક્યાંથી, જ્યાં 24 અવતારો હાથ જોડીને ઊભા છે, આવું શ્રીજી મહારાજે વ્યાપકાનંદ સ્વામીને બતાવ્યું. શીતળદાસ જ્યારે આવ્યા છે ત્યારે મહારાજે એમને બતાવ્યું છે. નીલકંઠ વર્ણી જ્યારે લોજપુરમાં આવ્યા અને સદગુરુ રામાનંદ સ્વામીએ પત્ર લખ્યા કે લોજની અંદર તપસ્વી વર્ણી રાજ આવેલા છે, ભુજથી પત્ર લખ્યા, હવે તમારે કોઈને દર્શન કરવાની ઈચ્છા થાય એ બધાએ લોજ જઈને વર્ણી રાજના દર્શન કરજો, પણ મારા દર્શને કંઈ અહીં આવવાની તમારે જરૂર નથી. ત્યારે શેખપાટના લાલજી સુથાર, જેને રામાનંદ સ્વામીને વિશે અનન્ય ગુરુ ભક્તિ હતી, લોજ જવાને બદલે રામાનંદ સ્વામીના દર્શન કરવા ભુજ પહોંચ્યા. રામાનંદ સ્વામીએ પૂછ્યું, કેમ લાલજીભાઈ લોજના સમાચાર નથી મળ્યા તમને? મળ્યા છે ને સ્વામી, તો પછી લોજ શા માટે આવ્યા, અરે શા માટે ભુજ આવ્યા, લોજ કેમ ન ગયા? લાલજી ભક્તે પૂછ્યું, સ્વામી
ગમે તે વર્ણી આવેલા હોય પણ તમારાથી મોટા કોણ? રામાનંદ સ્વામી કહે તો બહુ મોટા છે, બહુ મોટા છે. ત્યારે લાલજી ભક્તે કહ્યું કે સ્વામી કેવાક મોટા છે, દત્તાત્રેય જેવા છે? નીલકંઠ વર્ણી આવ્યા છે જે તમે કહો છો, દત્તાત્રેય જેવા છે? ના ના, એથી મોટા છે. તો ઋષભદેવ જેવા છે? ના ના, એથી મોટા છે. લે તો કેવડા મોટા છે સ્વામી, કેવડા મોટા છે? ઋષભદેવથી મોટા એટલે કેવડા મોટા? કારણ કે લાલજી સુથારને એમ હતું કે મોટા મોટા હોય તો ઋષભદેવથી કદાચ મોટા હોય, પણ એનાથી મોટા તો રામાનંદ સ્વામી સિવાય બીજો કોઈ ભગવાન નથી. રામાનંદ સ્વામી એટલે શ્રીકૃષ્ણ. એટલે એવું તો પૂછવાનું જ નહોતું કે સ્વામી તમારાથી મોટા, એવું તો કહેવાનું જ નહોતું કે સ્વામી શ્રીકૃષ્ણથી મોટા, ઋષભદેવથી મોટા? ના. તો કેવા મોટા છે સ્વામી? રામાનંદ સ્વામીએ ભક્તને કહ્યું આ વર્ણી તો કપિલ, દત્તાત્રેય, ઋષભદેવ ને રામચંદ્ર વગેરેથી અતિશય શ્રેષ્ઠ છે. પછી આશ્ચર્યયુક્ત મનવાળા લાલજી ભક્તે પાછું રામાનંદ સ્વામીને પૂછ્યું, હે ગુરુ, તો આ વર્ણી આપણા ઈષ્ટદેવ શ્રીકૃષ્ણને સમાન છે? તે રામાનંદ સ્વામીએ કહ્યું કે મારાથી જેમ શ્રીકૃષ્ણ અધિક છે તેમ ઈશ્વર એવા શ્રીકૃષ્ણથી પણ આ વર્ણી અધિક છે. કહે લાલજી તે મોટા કેવા, દત્તાત્રે કે ઋષભદેવ જેવા, કે સુરામચંદ્ર સમાન, રામાનંદ કહે સુનો કાન, જેમ કૃષ્ણ મોટા સરવેથી તેમ આ છે મોટા વળીએથી. રામાનંદ સ્વામીએ કીધું લાલજીને, જેમ કૃષ્ણ મોટા છે સર્વેથી તેમ આ છે મોટા વળીએથી, આ છે અવતારનાય અવતારી, ગણું શું કહીએ વિસ્તારી, એવા મોટાના દર્શન મૂકી કેમ આવ્યા છો કચ્છમાં ચૂકી. હરિલામૃતની અંદર કીધું કે એવા મોટાના દર્શન મૂકીને તમે અહીં કેમ આવ્યા છો, લાલજી સુથારને કીધું. અને આધારાનંદ સ્વામીએ પણ આ જ વાતને પોતાના ગ્રંથની અંદર લખી છે. આધારાનંદ સ્વામી હરિચરિતમ સાગરમાં, અને ત્યારે લાલજીને રામાનંદ સ્વામી એ ઠપકો આપે છે, હમેરે પ્રતીતિ ન તુમ કુલેશા, બાલક જ્યો કરત મન કલેશા. મુક્તાનંદ સ્વામીને રામાનંદ સ્વામીએ ઠપકો આપ્યો. જ્યારે મુક્તાનંદ સ્વામીએ જ્યારે મહારાજે કાલવાણીમાં આરતી કરી, મહારાજની સ્વામીએ એ પહેલાં જે સ્વામીને જે આખું સમાધિ પ્રકરણ જોઈ અને જ્યારે શંકા કુશંકા થયેલી એવું ચરિત્ર સ્વામીએ કર્યું, ત્યારે રામાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને દર્શન આપીને આ કીધું કે તને બિલકુલ પ્રતીતિ મારા વચનમાં કેમ આવતી નથી, આ કોણ છે? હમારે સ્વામી કે સ્વામી હે એ હો, સત્ય કરી કે માનો તું તે હો. મારા જે સ્વામી શ્રીકૃષ્ણ એના પણ આ સ્વામી છે, અને સત્ય કરીને મુક્તાનંદ તમે માની લો. આવા મોટા મહારાજ, એના જે સર્વોપરિતાના જે ચરિત્ર હોય, અવતાર સ્વરૂપો મહારાજના દર્શન કરવા માટે આવેલા એવા મહારાજના બાળ ચરિત્રો દરમિયાન પણ અનેક અનેક ચરિત્રો છે, એવા શ્રીજી મહારાજ સર્વથી પર છે, સર્વથી મોટા છે. એને આપણે આપણા હૃદય સુધી આ વાત પહોંચાડવાની છે. આપણી વાણીમાં આ વાત આવી ગઈ છે, આપણી બુદ્ધિમાં પણ હવે આ વાત ફિટ થવા તરફ જઈ રહી છે, પરંતુ એ જીવ સુધી જ્યારે પહોંચશે ત્યારે અક્ષરધામના મુક્તો જેમ ભગવાનની સામું જોઈ રહે છે એમ જોઈ રહેવાશે. જેનો મહિમા સમજાય એની સામું સહેજે જોવાય છે. જેવી રીતે કથા સાંભળતા સાંભળતા આપણે જે અગત્યનું કાર્ય છે એને આપણે કરીએ જ છે, સવારની કથા હોય, તમારે જોબે જવાનું હોય, બ્રેકફાસ્ટ કરવાનો હોય, તો બ્રેકફાસ્ટ કરતાં કરતાં તમે કથા સાંભળશો,
ડ્રાઇવિંગ કરવાનું હશે તો ડ્રાઇવિંગ કરતાં કરતાં તમે કથા સાંભળશો, તમારે દુકાન ચલાવવાની હશે તો દુકાન ચલાવતા ચલાવતા તમે કથા સાંભળશો, પણ કોઈ ગ્રાહક આવશે તો એને એમ નહીં કહો કે કથા ચાલુ છે, ઊભો રહે 15 મિનિટ, કારણ કે તમે બિઝનેસ કરવા માટે બેઠા છો. તમે ગ્રાહકને લેવા જશો, કથા ચૂકાઈ જશે, વિચારશો, રેકોર્ડિંગ મૂકાશે ત્યારે સાંભળી લઈશ. જેનો મહિમા સમજાય છે, જેની આપણે જરૂરિયાત સમજીએ છીએ, એને હંમેશા પ્રાયોરિટી અપાય છે. બીજું કરતાં કરતાં પણ એ ક્યારેય ચૂકાતું નથી. એમ જ્યારે આપણે ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખવાને પ્રાયોરિટી આપીશું, અક્ષરધામના મુક્તની સમાન થઈને આપણે બેસવું છે, અક્ષરના મુક્ત આપણે થવું છે, એ અક્ષરધામના મુક્તોની સભામાં આપણે બેસવું છે, તો આપણે જો ભગવાનની સામું જોવાની ટેવ જ નથી પાડી, આપણે ભગવાનમાં લેલીન થવાની ટેવ જ નથી પાડી, તો આપણે અક્ષરધામની સભામાં કેવી રીતે બેસી શકીશું? કેવી રીતે બેસાય? જેને કથા વાર્તામાં બેસવાનું કોઈ દી અંગ ના પાડ્યું હોય અને એને તમે એવું કહો કે સારામાં સારી રસોઈ છે, જમાડવાની છે, પણ એને જ જમાડવાની છે કે જે સવારના 7 થી બપોરના 12 સુધી કથામાં બેહે, બપોરના 3 થી સાંજના 8 સુધી કથામાં બેહે, 10 કલાક કથા સાંભળે, એને આ રસોઈ જમાડવાની છે. તો કદાચ રસોઈના લોભે કોઈ પહોંચ્યો હોય ને, પણ જો એને 5 કલાક કથા સાંભળવાની હોય ને તો ભાગે કે એના કરતાં નથી જમવું, કારણ કે કોઈ દી કથામાં બેઠો જ નથી, કોઈ દી કથામાં એને રસ જ નથી. માટે આ લોકમાં પણ એવું દેખાય છે આપણને સહેજે પ્રેક્ટિકલ, તો ભગવાનની મૂર્તિ સામે જોઈને જે બેસવું એ તો ભગવાનનો મહિમા જેમ સમજાશે, જેવી રીતે વાંઝ્યાને ઘેર દીકરો આવે, દીકરી આવે અને એને જેવું હેત થાય, જેમ વાંઢો કોઈ ફરતો હોય અને 25 વર્ષે એના લગ્ન થાય, એવો જેનો મહિમા, જેને એનો મહિમા સમજાય એવું થાય એનો, એવો ને એવો મહિમા જ્યારે ભગવાનનો સમજાશે ત્યારે ભગવાનની સામું જોઈને બેસાશે. અહીં આગળ સ્વામી કહે છે, નિષ્કુળાનંદ વિચારો મન, આવો રહસ્ય બેસી એકાંતમાં રહે. સ્વામી કે આવું રહસ્ય વિચારો કે આવા દુર્લભ ભગવાન, એ ભગવાનના મુક્તો પણ દુર્લભ છે તો એ ભગવાન કેટલા દુર્લભ હોય, અને મુક્તો કોને દુર્લભ છે તો બ્રહ્માદિક દેવોને દુર્લભ છે મુક્તો. એવા મોટા મુક્તો આ પૃથ્વી ઉપર આપણને મનુષ્ય આકારે મળ્યા, અક્ષરધામના મુક્ત સમાન આપણને સદગુરુ મળ્યા, ત્યાંથી આવેલા અહીં આગળ આપણને ભગવાનની અંદર જોડવા માટે મનુષ્ય આકારે એવા ભગવાનના સંતો ભક્તો મળ્યા, એવા મોટા પુરુષ મળ્યા, ત્યારે વિચારવું બ્રહ્માદિક દેવ કરતાં પણ આપણું નસીબ વધારે છે. આપણને આવો દિવ્ય અલૌકિક સત્સંગ મળ્યો, આપણને ભગવાને હાવ રાંક જેવા રાખ્યા, ભલે સૃષ્ટિ કરી શકે ને પ્રલય કરી શકે એટલા શક્તિશાળી નથી બનાવ્યા, નથી બનાવ્યા એ જ સારું છે, જો એવા બનાવ્યા હોય તો આપણે કાંઈ સુખેથી ભગવાન ભજી શકીએ નહીં, બીજા અનંત કારભારામાં પડીએ. એના કરતાં ભગવાને ઓછી બુદ્ધિ, અલ્પ બુદ્ધિને ઓછી શક્તિ આપી છે, એટલે ભગવાને આપણી પર દયા કરી છે જેના કારણે આપણે ભગવાન ભજી શકીએ. તો મહારાજનો મહિમા સમજી, મહારાજના મુક્તોનો મહિમા સમજી, ભગવાનના અક્ષરધામનો મહિમા સમજી આપણે ભગવાનને વિશે અતિશય હેત કરીએ, અને સ્વામી કે એકાંતમાં બેસી બેસીના રહસ્યને વિચારવાનું. આવું સ્વામીએ પદ 26 દરમિયાન આપણને વાત કરી છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.